હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો ફુલકા એજ્યુકેશન હબ. ધોરણ 8 પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ આપણે જોઈએ સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 5. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી આ પૂર્ણાંક સંખ્યાનો વર્ગમૂળ પણ શોધવાનો છે. તો હવે 252 છે તો એ નાના નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂરી પૂર્ણાંક સંખ્યા બને, પ્લસ એનો વર્ગમૂળ પણ શું થાય એ પણ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા પહેલા તો અવયવીકરણની રીતથી આપણે શોધીશું. બસો બાવન તો બે વડે ભાગ ચાલે, બે એકા બે, બે બે ચાર, એક હોય તો બે છમ બાર, પાછો બે વડે ભાગ ચાલે, બે છમ બાર, બે ત્રણ છ, હવે 63 છે. પાછો બે વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે. 3 2 6, 3 1 3, પાછો 3 વડે, 3 7 21, 7 1 7. તો હવે આપણે આના અવયવ મળી ગયા છે. 252 ના અવયવ થશે 2 × 2 × 3 × 3 × 7 × 7, બરોબર 7 એટલે અવયવ છે. તો હવે આપણે 7 નો અહીં આપણે લખી શકાય, અહીં અવિભાજ્ય અવયવ 7 ની જોડ મળતી નથી. તો આપણે 252 ગુણ્યા 7 કરીએ તો એની પૂર્ણવર્ગ સંખ્યા મળે. પેલા 7 કાઢી નાખો, પેલા આ જે છે એના અવયવ આપણે લખી દઈએ, 2 × 2 × 3 × 3 × 7, આ એના અવયવ છે. હવે આને હું 7 વડે ગુણાકાર કરું તો મને 7 ની જોડ મળી જશે, પ્લસ પૂર્ણવર્ગ સંખ્યા મળી જશે. તો અહીંયા હું 7 વડે ગુણાકાર કરું તો આને પણ મારે 7 વડે ગુણાકાર કરવો પડે, એટલે હું અહીંયા બબ્બે ની હવે જોડ મારે બની ગઈ છે. તો એ 2 નો વર્ગ × 3 નો વર્ગ × 7 નો વર્ગ લખી શકાય, એટલે અને અહીંયા 252 × 7 આપણે કરવાના છે. તો આપણે અહીંયા સાઈડમાં કરી નાખશું 252 × 7. તો 7 × 2 14 વધી પડી 1, 7 × 5 35 ને 1 × 36 વધી પડી 3, 7 × 2 14 1500 ને 1764 આવશે. તો અહીંયા હું લખી શકું 1764. તો હવે આ વર્ગ આપણે આને આપી દઈએ 1764 ને, તો અહીંયા વર્ગમૂળમાં 1764 બરાબર 2 × 3 × 7 થાય. તો અહીંયા હું કાઢું 7 તેરી 21 અને 21 2 42, તો આપણે લખી શકાય અહીં 1764 નું વર્ગમૂળ 42 મળે. એટલો જ દાખલો છે, વેરી સિમ્પલ દાખલો છે. હવે આપણે જોઈ લઈએ અહીંયા પણ અહીંયા આપણે પેલા અવયવ પાડી દઈશું કોના, 180. તો 2 વડે ભાગ ચાલે કારણ કે 0 છે, 2 9 18, 0 ના 0, પાછા 2 વડે ભાગ કરું એટલે 2 4 8, 1 × 2 5 10, હવે આવો 45, એટલે હવે મારે ભાગ ચલાવવો પડશે, કા તો 5 થી ભાગ ચલાવવો પડશે, બરોબર 5 થી જ આપણે ચલાવી દઈએ. 5 ના ઘડિયા 45 ક્યારે આવે, 5 9 45, અને અહીંયા સંખ્યાનો મેળ જોડ વિખાઈ જાય છે એટલે આપણે 3 થી ભાગ ચલાવશું. 3 1 3, અહીંયા 1 વધ્યો એટલે 3 5 15, પાછો 3 થી ભાગ ચાલે, 3 5 15, અને પાછો અહીંયા 5 1 5, એટલે આપણે 5 ની જોડ મળતી નથી. તો હવે આપણે અહીંયા લખી શકાય 180 ના અવયવ પહેલા આપણે લખી દઈએ, 2 × 2 × 3 × 3 × 5, આ 180 ના અવયવ થઈ. તો આપણે અહીંયા લખી શકાય કે અહીં અવિભાજ્ય અવયવ 5 ની
છોડ મળતી નથી માટે આપણે 180 ગુણ્યા 5 કરવા પડે અને સામે એના અવયવમાં પણ આપણે 5 ગુણાકાર ઉમેરવા પડે અહીંયા પણ આપણે 5 કરી દઈશું અહીંયા કેરા એટલે અહીંયા આપણે કેરા 18 5 90 એટલે અહીંયા થશે 900 મીંડો આપણે અહીંયા મૂકી દીધું એટલે 2 ગુણ્યા 2 આપણે અહીંયા વર્ગ કરી દઈએ 2 નો વર્ગ પછી 3 નો વર્ગ અને 5 નો વર્ગ વર્ગ આપણે 900 ને આપી દઈએ એટલે અંડર રૂટ 900 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તેરી 15 15 2 30 તો આપણે લખી શકાય કે અંડર રૂટ 900 બરાબર 30 તો આપણે લખી શકાય કે અહીં 900 નું વર્ગમૂળ 30 થાય જો મિત્રો એકદમ સહેલા દાખલા છે બે દાખલા જોઈએ એના ઉપરથી તમને મોસ્ટ ઓફ ધી ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે ગણતરી કરવાની શું કરવાનું છે કઈ રીતે સ્ટેપ ફોલો કરવાના છે હવે અહીંયા વિડિયો તમારે પોઝ કરી દેવાનો છે અને ત્રીજો દાખલો કેટલી સેકન્ડની અંદર ગણો છો તે નીચે કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે તો હવે દાખલા નંબર આપણે 8 જોઈએ 1008 તો છેલ્લો આંકડો એકમ એકમ છે એક વેગી સંખ્યા છે એટલે આપણે 2 થી ભાગ ચાલે 2 5 10 0 નો 0 અને 2 4 8 પાછો 2 થી ભાગ ચલાવીએ એટલે 2 ગુણ્યા 2 4 આવશે એક વધો 2 5 10 અને વધા 2 2 4 પાછો 2 થી ભાગ ચલાવી 2 1 2 2 2 4 1 ને 2 6 12 પાછા 2 થી ચલાવી 2 6 12 ને 3 2 6 હવે ભાગ ચાલશે 3 થી 3 2 6 અને 3 1 3 3 સત્તા 21 ને 7 એકા 7 તો આપણે આ 1008 ના અવયવ મળી ગયા છે તો આપણે આ લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 તો આપણે આ લખી શકાય કે અહીં અવિભાજ્ય અવયવ 7 ની જોડ મળતી નથી માટે આપણે 1000 ગુણ્યા 1008 ગુણ્યા 7 કરવા પડે અને એના અવયવમાં પણ આપણે 7 એડ કરવા પડે તો હવે આપણે અહીં લખી શકાય 1008 ગુણ્યા 7 કરો એટલે કેટલા મળે આપણે અહીં એનો ગુણાકાર કરી દઈએ 1008 7 8 56 નો 6 વધી પડી 5 7 0 7 અને અહીં આવશે 5 અહીં આવશે 0 અને 7 એકા 7 એટલે આવશે અહીંયા 7054 અને અહીંયા તો આપણે 2 2 ની જોડ છે એટલે આપણે અહીંયા વર્ગ લખી શકાય 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ તો હવે આપણે આ વર્ગ છે આને આપી દઈએ એટલે અંડર રૂટ 7054 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 તો 7 તેરી 21 21 2 42 ને 42 2 84 તો આપણે અહીંયા લખી શકાય અંડર રૂટ 7056 બરાબર 84 તો અહીં લખી શકાય કે 7056 નો વર્ગમૂળ 84 થાય આ સાથે થઈ ગયા તમારા દાખલા પૂર્ણ તો મિત્રો તમને દાખલા કેવા લાગ્યા નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો કંઈ ન સમજ પડી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને જો તમારા મિત્ર સાથે શેર ન કર્યું હોય તો શેર કરજો તો બીજો વિડીયો બનાવો ત્યાં સુધીની અંદર જય હિન્દ જય ભારત નમસ્તે